हेलो थर्ड स्टैंडर्ड, गुड मॉर्निंग एवरीवन। बेटा आज आपने अपनो लेसन कंटिन्यू करसू। अगाउ मैं तमने एक्टिविटी 11 करावेली, हवे आज आपने करसू एक्टिविटी 12। शिक्षक वाचे ते सांभरो अने आपेल खानामां जे ते वस्तुना रंगना नाम लखो। द फ्रूट शॉप, अहीं फ्रूट शॉप लीधेली छे अने अहीं फ्रूट्स लीधेला छे, एना रंगना नाम लखवाना छे। ओके, तो आ शू छे? अहीं जे फ्रूट शॉप ना ऊपर अहीं साइन बोर्ड दीधेलो छे, एटले के एना दुकानू नाम लखेलू छे। ई केवा कलरनो छे? आ तो रेड, तो रेड लखवानू। पछी पिंक, कैप केवी छे? ब्लू एंड व्हाइट। पछी टी शर्ट छे ग्रीन, अने एनो बेक पण ग्रीन छे। येलो बनाना छे अने ऑरेंज कलर छे। तो कलर्स ना नाम छे रेड, पिंक, ब्लू, व्हाइट, ग्रीन, ग्रीन, येलो एंड ऑरेंज। ओके बेटा, तो अहीं आ बॉक्स में कलर ना नाम लखवाना छे, तमे मिस ना जोई अने लखी लेशो। ओके, अने आ हूँ तमने बोलीने समझावीश। पहला हूँ बोली जाऊँ छूँ, पछी तमने समझावीश। दिस इज अ स्मॉल शॉप, इट इज मगनभाईज फ्रूट शॉप। The shopkeeper's shirt is pink. His cap is red. The grapes are green. A boy is talking to him. He is Salim. He has a basket in his hand. His basket is green. The boy's cap is blue and white. Look at the bananas. There are yellow bananas. There are green bananas. Look at the signboard. It is red and blue. Okay, beta? હવે હું તમને સમજાવીશ. This is a small shop. એટલે કે આ એક નાની દુકાન છે. તે મગનભાઈની ફરની દુકાન છે. દુકાનદારનું શર્ટ ગુલાબી છે. તેમની ટોપી લાલ છે. અને દ્રાક્ષ કેવી છે? લીલી છે. ઓકે બેટા, એનું આ ટ્રાન્સલેટ કરી અને તમને ગુજરાતીમાં હું સમજાવું છું. ધ ગ્રેપ્સ આર ગ્રીન, એટલે કે દ્રાક્ષ કેવી છે? લીલી છે. પછી અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ, એક છોકરો તેમની સાથે વાતો કરી રહ્યો છે. પછી હી ઇઝ સલીમ, તો શું છે? તે સલીમ છે. હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ, તેના હાથમાં ટોપલી છે, એટલે કે બાસ્કેટ છે. તેની ટોપલી કેવા કલરની છે? ગ્રીન કલરની છે. એટલે મીન્સ કે આ જે બેગ પકડેલો છે બાસ્કેટ, એ કેવા કલરની છે? ગ્રીન કલરની છે. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઈટ, છોકરાની ટોપી કેવા કલરની છે? બ્લુ અને સફેદ કલરની છે. ઓકે, લુક એટ ધ બનાનાસ, કેળા જુઓ. કેવા છે? પીળા છે અને ગ્રીન પણ છે. પછી બીજું શું બતાવે છે? કે લુક એટ ધ સાઇનબોર્ડ, આ સાઇનબોર્ડ. તો સાઇનબોર્ડ કેવા કલરનો છે? એટલે કે પાટિયું, પાટિયું જે મારેલું છે ફ્રૂટની દુકાનમાં, એ કેવા કલરનું છે? તો રેડ એન્ડ બ્લુ. ઓકે બેટા, આર્યું રેડ એન્ડ બ્લુ કલરનું. ઓકે, હવે આ તમને મેં સમજાવી દીધું છે. હવે આ ફકરામાંથી યોગ્ય શબ્દ શોધી અને યોગ્ય શબ્દ શોધી આપેલ ખાનામાં લખો. ખોટા વિકલ્પ ઉપર લીટી કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હુ ઇઝ ધ શોપકીપર, શોપકીપર કોણ છે? તો આમાં બે દીધેલા છે, મંગલભાઈ કે મગનભાઈ. શું નામ છે શોપકીપરનું? ફ્રૂટવાળા ભાઈના દુકાનનું નામ શું છે? આ દુકાનદારનું નામ શું છે? તો મગનભાઈ. તો જે ખોટો છે એને અહીંયા મેં છેકી કાઢ્યો છે. ઓકે, અને વોટ ઇઝ સલીમ ડુઈંગ, ટોકિંગ કે વોકિંગ? સલીમ શું કરે છે? ચાલે છે કે વાતો કરે છે? તો શું કરે છે? ટોકિંગ એટલે કે વાતો કરે છે એનાથી. વોકિંગ એટલે ચાલવું, ચાલતો નથી એ, તો અહીંયા ઊભીને વાતો કરે છે. તો શું કહેવાય? ટોકિંગ.
પછી વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ શર્ટ મગનભાઈના શર્ટનો કેવો કલર છે પિંક છે કે પર્પલ તો પિંક કલર છે તો પર્પલને અહીંયા મેં છેકી કાઢ્યું છે ઓકે આર દેર મેંગોઝ ઇન ધ શોપ શું એની શોપમાં એટલે દુકાનમાં મેંગો છે તો નો એટલે મીન્સ કે નથી તો અહીંયા યસ ને નો છે તો અહીંયા યસ ને મેં છેકી કાઢ્યું છે ઓકે બેટા પછી આર ધ ગ્રેપ્સ ગ્રીન શું ગ્રેપ્સ ગ્રીન છે તો યસ તો નો ને મેં છેકી કાઢ્યું છે ઓકે આ જોઈ અને તમે આવી રીતે કરી નાખજો બરાબર જે ખોટા છે એને છેકવાના છે અને સાચાને આવી રીતે રાખવાના છે હુ ઇઝ ધ શોપકીપર તો મગનભાઈ વોટ ઇઝ સલીમ ડુઈંગ ટોકિંગ વોટ ઇઝ ધ કલર ઓફ ધ મગનભાઈ શર્ટ તો પિંક આર દેર મેંગોઝ ઇન ધ શોપ તો નો આર ધ ગ્રેપ્સ ગ્રીન તો યસ ઓકે હવે સમજ પડી ગઈ ને તો આ પેજ એક્ટિવિટી 12 ધ ફ્રૂટ શોપ આ મારી ચોપડીમાંથી જ જોઈને બધું તમે કમ્પ્લીટ કરી લેજો ઓકે બેટા ઓકે અને બધા મને ફોટો સેન્ડ કરજો ઓકે બેટા ઓકે